हेलो दोस्तों, हमारी चैनल में आपका स्वागत है। सो फ्रेंड्स, आज आप जुशु 6.3 नो पांचमो दाखलो और छठो दाखलो। तो चलो स्टार्ट करिए। शू एक्स बराबर ए कॉस क्यूब थीटा, वाय बराबर ए साइन थीटा, प्रचल समीकरण वाला वक्र ने थीटा बराबर पाई बाय फोर आगना अभिलंब नो ढाल शोधो। आप शू करने आग अभिलंब नो ढाल शोधवा तो एनु पहला तो सूत्र तो मने खबर हो जाए ने। तो चलो हूँ तुमने बताओ। जो अभी एम वन बराबर अभिलंब नो ढाल, जो एम वन बराबर अभिलंब नो ढाल, अने एम वन बराबर शू छे माइनस वन अपन एम। खबर पड़ी फ्रेंड्स, आपणे आवुं करू आ एम शोधवो पड़शे ने। तो आ एम ए शू छे तमे जुओ धीरे रहीने। एम बराबर स्पर्शक नो ढाल। तो पहला आपणे शू करवानुं फ्रेंड्स, આપણે સ્પર્શકનો ઢાળ શોધવાનો એમ, ને પછી એને આ સૂત્રની અંદર મૂકી દઈએ ને, એટલે આપણે અભિલંબનો ઢાળ મળી જાય ઓટોમેટિકલી। તો પહેલા આપણે શું કરવું પડશે, સ્પર્શકનો ઢાળ શોધવો પડશે ને। તો ચલો શોધી નાખ્યું સ્પર્શકનો ઢાળ પહેલા આપણે। તો એના એ સ્પર્શકનો ઢાળ શોધવા માટેનું સૂત્ર શું છે, આ રીજુઓ તો લખી દઉં હું। સ્પર્શક નો ઢાળ એમ બરોબર ડીવાય બાય ડી એક્સ એક્સ વન વાય વન। ચલો મેં સૂત્ર લખી દીધું, હવે આપણે શું કરવાનું છે, જુઓ આ એમ શોધવાનો છે, મતલબ કે જે આ ડીવાય બાય ડી એક્સ છે ને એનું આપણે વિકલન કરવાનું અને એક્સ વન વાય વન એની અંદર મૂકી દેવાના। તમે જુઓ જો અહીંયા આગળ આ ડીવાય બાય ડી એક્સનું વિકલન થશે, આ વાયનું વિકલન થશે કેવી રીતે, હું જો હું તમને બતાવું। આ વાય કેવો છે, આવો છે વાય બરોબર એ સાઇન થીટા। તમે આનું એક્સ પ્રત્યે વિકલન કરો તો ડીવાય બાય ડી એક્સ બરોબર એ, આ તો સાઇન થીટા છે, જો થીટા છે તો આનું કેવી રીતે, આ તો કોન્સ્ટન્ટ થઈ ગયું, તો ફ્રેન્ડ્સ આનું કેવી રીતે વિકલન કરવાનું, તો એવી રીતે નહીં ફ્રેન્ડ્સ, તમે ધીરે રહીને વાંચો। શું છે, પ્રચલ સમીકરણ વાળા। મેં તમને જે ચેપ્ટર નંબર 5 છે ને એની અંદર એક કન્સેપ્ટ શીખવાડેલો કે પ્રચલ વિધેયનું વિકલિત, પ્રચલ વિધેયનું વિકલિત, આવડો આ કન્સેપ્ટ હતો ને મેં તમને એ વખતે શીખવાડેલો કે જ્યારે એક્સ બરોબર કોઈક આપ્યું હોય, વાય બરોબર કોઈક આપ્યું હોય અને એ પાછું આવી રીતે, ચલો હું રકમ લખી દઉં, એ કોસ ક્યુબ થીટા એ સાઇન થીટા, આવી આવી રીતે આવા ફોર્મમાં જ્યારે આપી હોય ને બે અલગ અલગ, તો એને પ્રચલ વિધેયનું વિકલિત આવા ફોર્મમાં કહેવાય। અને જે આ છે ને આ થીટા, આ જે થીટા એને આપણો પ્રચલ કહેવાય, પ્રચલ થીટા એ આપણો શું છે, પ્રચલ। તો આવા કન્ડિશનમાં આપણે જ્યારે ડીવાય બાય ડી એક્સ શોધવો હોય ને તો કંઈક આવી રીતે શોધી શકીએ। જુઓ ડીવાય બાય ડી એક્સ શોધવો હોય ને તો પહેલાં કંઈક આવી રીતે ડીવાય બાય ડી થીટા ડી એક્સ બાય ડી થીટા, આવી રીતે આપણે ડીવાય બાય ડી એક્સ શોધી શકીએ। આ વાયનું શું કરવાનું, પ્રચલની સાપેક્ષે વિકલન, પ્રચલ શું હતો, થીટા હતો, તો થીટાની સાપેક્ષે વિકલન, પછી એક્સનું પણ થીટાની સાપેક્ષે વિકલન, અને બંનેને પછી આવી રીતે ભાગાકારમાં લખી દેવાના। આવી રીતે આપણે ડીવાય બાય ડી એક્સ શોધી શકીએ, યાદ આવી ગઈ ને ફ્રેન્ડ્સ, ઓકે। સો ચલો આ ટેકનિકથી આપણે હવે અહીંયા આગળ ડીવાય બાય ડી એક્સ શોધીશું। જુઓ હું સાઈડમાં શોધું છું ને પછી એની અંદર વેલ્યુ પુટ કરી દઉં છું એમ, ડીવાય બાય ડી એક્સ પહેલાં શું કરવાનું, ડીવાય બાય ડી થીટા અપોન ડી એક્સ બાય ડી થીટા। ફ્રેન્ડ્સ મેં અહીંયા આગળ થીટાની સાપેક્ષે વિકલન કેમ કર્યું, કારણ કે મને ખબર છે કે અહીંયા આગળ પ્રચલ શું છે, જુઓ થીટા છે, આપણે પ્રચલ આપણે જે રકમ આપી હોય ને એમાં તમારે જોઈ લેવાનું પ્રચલ શું આપે છે, તમને આલ્ફા પણ આપ્યો હોય, બીટા પણ આપ્યો હોય, ગામા પણ હોય, કોઈ પણ હોય, જો આલ્ફા હોય તો તમારે અહીં ઘર આલ્ફાની સાપેક્ષે વિકલન કરવાનું એમ। તો ચલો અહીં ઘર થીટા છે ને, તમે થીટાની સાપેક્ષે વિકલન કરી દીધું આવી રીતે, તો ડીવાય બાય ડી થીટા શું થઈ જશે, જુઓ આ વાયનું થીટાની સાપેક્ષે વિકલન, તો જો એ છે ને એ તો કોન્સ્ટન્ટ જ છે, એટલે એવો ને એવો રહેવા દો, હું આ બાજુ લખું છું એટલે તમને ખબર પડશે, એ પછી જુઓ
સાઇન થીટા નો શું થઈ જશે? કોસ થીટા. તો લખી દો કોસ થીટા અપોન ડી એક્સ બાય ડી થીટા નો શું થઈ જશે? આ એક્સ નો થીટા ની સાપેક્ષે વિકલન કરવાનું. તો જુઓ એ તો કોન્સ્ટન્ટ છે એટલે હું રહેવા દઉં એ. કોસ ક્યુબ થીટા નો શું થઈ જાય? ઘાત આગળ એક ઘાત ઓછી. આવી રીતે જુઓ થ્રી કોસ સ્ક્વેર થીટા આવી રીતે આવે. અને જે આ ક્યુબ છે ને ક્યુબ એને હું બંધ કરી દઉં ને તો આ કોસ થીટા નું શું થઈ જશે? માઇનસ સાઇન. તો લખી દો માઇનસ સાઇન થીટા. કેટલું સિમ્પલ છે. તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા એક થોડીક રકમ લખવામાં ભૂલ થઈ છે. અહીંયા એક ક્યુબ આવે છે સો અહીંયા એક ક્યુબ કરી દેવાનું. એટલે અહીંયા આગળ પણ થોડું કમ ભૂલ પડશે એટલે આને આખું હું તળ નીચે જ લખી દઉં છું. અહીંયા આગળ જુઓ આ વાયનું આપણે થીટાને સાપેક્ષે વિકલન કરીએ. તો પહેલાં એ આવ્યો તો એ લખ્યો મેં. પછી જુઓ સાઇન ક્યુબ થીટા છે તો એનું શું કરવાનું? ઘાત આગળ એક ઘાત ઓછી. તો થ્રી સાઇન સ્ક્વેર થીટા આવી રીતે. હવે ચાલો હું આ ક્યુબને દબાવી દઉં. શું દેખાય છે? સાઇન થીટા દેખાય. તો સાઇન થીટાનું શું કરવાનું? કોસ થીટા. તો બાજુમાં લખી દઉં કોસ થીટા. ફ્રેન્ડ્સ મેં આજે ક્યુબ પહેલાં સાઇન ક્યુબ થીટાનું કર્યું ને પછી ક્યુબને દબાવીને સાઇન થીટાનું કર્યું. તો આમાં તમને ખબર પડે છે ને આપણો ચેઇન રૂલ છે એટલા માટે. જો આમાં હું તમને ફરી એકવાર સમજણ પાડું. એ શું છે? કોન્સ્ટન્ટ છે એટલે એવો ને એવો રહેવા દો. પછી જુઓ આ કોના જેવું દેખાય છે? કોસ ક્યુબ થીટા એક્સનો ક્યુબ જેવું દેખાય છે. તો એ સૂત્ર એક્સના ક્યુબના જે સૂત્ર હોય આવી રીતે એક્સનો ક્યુબ હોય તો આપણે શું કરીએ? થ્રી એક્સ સ્ક્વેર. તો આવી રીતે આનું સોલ્યુશન આપીશું. થ્રી કોસ સ્ક્વેર થીટા. પછી શું કરીએ? જો આ ક્યુબ છે ને એ ક્યુબને હું બંધ કરી દઉં. આ જે કોસ થીટા દેખાય એનું વિકલન કરવું પડે ને ચેન રૂલ પ્રમાણે. તો કોસ થીટાનું માઇનસ સાઇન થીટા. બસ કરી દીધું વિકલન. ચલો હવે કાપી નાખીએ જે જતું હોય એવડું. સાઇન ગયા સાઇન ગયા કોસ ગયા કોસ ગયા. તો ઉપર શું વધ્યું? તો જુઓ ઉપર ખાલી સાઇન વધે. તો હું અહીં આગળ લખી દઉં સાઇન થીટા અપોન નીચે શું રહ્યું? જુઓ નીચે ખાલી કોસ વધે. તો લખી દઉં કોસ થીટા. અને જો આ માઇનસ પણ વધે છે એટલે ભૂલી ના જવાય માઇનસ. તો માઇનસ ટેન થીટા. આપણા ડીવાય બાય ડી એક્સ શું મળ્યા? માઇનસ ટેન થીટા. તો આ જે વેલ્યુ છે ને એ અહીંયા આગળ ડાયરેક્ટ પુટ કરી દો. તો જુઓ માઇનસ ટેન થીટા. હવે મને કોઈ કહેશે કે સાલું આ એક્સ ઓન વાય વનને કઈથી લેવાના એમ? કારણ કે એની વેલ્યુ આની અંદર પુટ કરવાની ને. તો કઈથી લેવાના? તો મને જ રકમમાં આપ્યા નથી. તો ફ્રેન્ડ્સ જુઓ આ અંદર જુઓ વાય અને એક્સ આવા ફોર્મમાં હતું ને તો બહાર શું આવ્યું? એક્સ ઓન વાય વન આવે. હવે આની અંદર આપણે શું કરી દીધું છે? થીટાના ફોર્મમાં લાવી દીધું ને. તો અહીંયા આગળ જે પણ હશે એ થીટાના ફોર્મમાં હશે. તો હવે ખબર પડી ગઈ કે આપણે હવે થીટાના ફોર્મમાં શું આપ્યું છે? જુઓ પાય બાય ફોર. તો મૂકી દઈશું પાય બાય ફોર. તો હવે આ થીટા બરોબર પાય બાય ફોર એ આની અંદર મૂકી દઈએ. માઇનસ ટેન પાય બાય ફોર. ટેન પાય બાય ફોર કેટલા થશે? વન. તો લખી દઈએ માઇનસ આ ટેન પાય બાય ફોર વન થઈ જશે. તો વન. તો એમ શું આવ્યો? માઇનસ વન આવ્યો. હવે તો તમને સિમ્પલી ખબર પડી જશે કે અભિલંબનો ઢાળ શું આવે. આપણે એમની વેલ્યુ અહીંયા મૂકી દઈએ એટલે મળી જાય. તો ચલો અભિલંબ નો ઢાળ એમ વન બરોબર માઇનસ વન અપોન એમ. આ આપણું સૂત્ર છે ઓકે. એટલે તમારે યાદ રાખવું પડશે. હવે જુઓ માઇનસ વન અપોન એમ, એમ એ શું છે આપણો? જુઓ એમ એ માઇનસ વન મળ્યો છે. તો મૂકી દઈએ એમની જગ્યાએ માઇનસ વન. તો જુઓ આ ઓછા ઓછા શું થઈ જશે? વત્તા થઈ જશે. અને વન અપોન વન એટલે વન. તો અભિલંબનો ઢાળ એમ વન બરોબર વન મળી ગયો. તો હવે જુઓ ફ્રેન્ડ્સ આપણે 6.3 નો છઠ્ઠો દાખલો જોઈએ. શું છે? આપણે જે આગળનો દાખલો ગણ્યો ને એના જેવો સેમ દાખલો છે એટલે મેં સાથે લીધો છે ઓકે. સો જુઓ આપણે જોઈએ કેવી રીતે ગણવાનું. તમને એક્સ બરોબર આપ્યું છે, પછી વાય બરોબર આપ્યું છે, અને પ્રચલ સમીકરણવાળા વક્રને થીટા બરોબર પાય બાય ટુ
આગળના અભિલંબનો ઢાળ શોધો. આપણે શું કરવાનું છે, અભિલંબનો ઢાળ શોધવાનો છે આગળના જેવું જ સેમ. મતલબ કે હું તમને બતાવજો, અભિલંબનો ઢાળ શોધવા માટે પહેલાં શું કરવું પડશે, સ્પર્શકનો ઢાળ શોધવો પડશે. તો ચલો પહેલા આપણે સ્પર્શકનો ઢાળ શોધી લઈશું. સ્પર્શક નો ઢાળ એમ બરોબર ડીવાય બાય ડી એક્સ એક્સ વન વાય વન. ચલો મેં સૂત્ર લખી દીધું સ્પર્શકના ઢાળનું, હવે શું કરવાનું છે, ડીવાય બાય ડી એક્સ. સો આપણે ડીવાય બાય ડી એક્સ કેવી રીતે શોધવાનો ફ્રેન્ડ્સ, મેં તમને આગળ શીખવાડ્યું ને, જ્યારે જ્યારે આવું પ્રચલના ફોર્મમાં આપ્યું હોય ને, આપણો જો એક્સ બરોબર આપ્યું હોય, વાય બરોબર આપ્યું હોય, આવું જ્યારે ફોર્મ હોય ને ત્યારે સમજી લેવાનું કે આપણું પ્રચલનું સમીકરણ છે અને જોડે લખેલું પણ છે, જુઓ ને પ્રચલ સમીકરણ. તો જ્યારે આવું હોય ને ત્યારે ડીવાય બાય ડી એક્સ એ આવી રીતે શોધી શકાય, ડીવાય બાય ડી એક્સ બરોબર ડીવાય બાય ડી, જે પ્રચલ હોય ને એની સાપેક્ષે વિકલન કરવાનું. અહીં આગળ તમે જોઈ લો થીટા પ્રચલ છે, થીટા પ્રચલ છે જુઓ બંનેમાં, તો થીટાની સાપેક્ષે વિકલન કરીએ, ડી એક્સ બાય ડી થીટા. બસ હવે આ બંનેની વેલ્યુ એક એક કરીને શોધીને અહીં મૂકી દેશો અને સાદુરૂપ આપશો એટલે ડીવાય બાય ડી એક્સ મળી જશે. તો ચલો આપણે વાયનું થીટાની સાપેક્ષે વિકલન કરીએ, વાયનું થીટાની સાપેક્ષે. તો જો આ બી છે તો કોન્સ્ટન્ટ છે એટલે એ વન એ વન લખી દો, પછી કોસ સ્ક્વેર થીટાનું શું થઈ જશે, ઘાત આગળ એક ઘાત ઓછી, ટુ કોસ રેસ ટુ વન થીટા, એક ઘાત ઓછી થાય ને એટલે રેસ ટુ વન થીટા એમ. પછી આ સ્ક્વેરને હું દબાવી દઉં તો શું દેખાય, કોસ થીટા આવું દેખાય, તો એનું વિકલન કરવું પડે ને ફ્રેન્ડ્સ ચેઇન રૂલ પ્રમાણે. તો જુઓ કોસ થીટાનું શું થઈ જશે, માઇનસ સાઇન થીટા. અને હવે છેદમાં શું કરવાનું, જુઓ એક્સનું થીટાને સાપેક્ષે વિકલન, તો કરી દઈશું. જુઓ આપણો એક્સ છે એનું થીટાને સાપેક્ષે વિકલન, તો વનનો ઝીરો કોન્સ્ટન્ટ છે એટલા માટે, પછી એ એ તો આપણો કોન્સ્ટન્ટ છે એટલે એવો ને એવો. ફ્રેન્ડ્સ તમને એવું ક્વેશ્ચન થાય કે સર આ કોન્સ્ટન્ટ છે એટલે ઝીરો લખી દીધો, આ કોન્સ્ટન્ટ છે એટલે એ એનો એવો ને એવો કેમ લખી દીધો, ઝીરો ના આવે ના ફ્રેન્ડ્સ. જુઓ આ એકલો છે એકલો, અને આ આ જે એ છે ને એ આની જોડે ગુણાકારમાં છે એટલા માટે, જ્યારે આવું ગુણાકારમાં કોન્સ્ટન્ટ હોય ને ત્યારે એવો ને એવો લખી દેવાનું. ક્લિયર થઈ ગયું ને ફ્રેન્ડ્સ. હવે જો સાઇન થીટાનું શું થઈ જશે, કોસ થીટા, તો લખી દઈશું કોસ થીટા. હવે ચલો આપણે નીચે થોડુંક આમ પ્રોપરલી લખી દઉં એટલે ઉપર નીચે કટ શું થાય છે ને એ ખબર પડે, બી ટુ કોસ થીટા માઇનસ સાઇન થીટા અપોન માઇનસ એ કોસ થીટા. હવે જુઓ આ ઓછા ઓછા વધતા થઈ જશે ને, ઉપર નીચે ઓછા ઓછા વધતા થઈ ગયા. હવે જુઓ આ કોસ થીટા ગયા, અહીંયા પણ કોસ થીટા ગયા, તો શું વધ્યું જુઓ, ટુ બી, ટુ બી પછી સાઇન થીટા, સાઇન થીટા, અને નીચે શું વધ્યું જુઓ, કશું નહીં એ જ છે તો એ. તો ડીવાય બાય ડી એક્સ શું મળ્યો આપણે, જો આવડવા મળે તો આખી વેલ્યુ એ અહીંયા આગળ મૂકી દઈશું. તો ચલો મૂકી દઈએ, ટુ બી અપોન એ સાઇન થીટા. હવે મને કોઈ કહેશે ફ્રેન્ડ્સ આપણે એક્સ વન વાય વન અહીં કેવી રીતે લખવાના, એક્સ વન વાય વન નહીં લખવાના. જુઓ અંદર શું હતું, અહીં આગળ એ વાય એક્સ આવું ફોર્મ હતું ને, તો એક્સ વન વાય વન હતું, અને અહીં આગળ કેવું ફોર્મ આવી ગયું, થીટાનું ફોર્મ ને, તો થીટા બરોબર લખવાનું આવી રીતે. તો જુઓ થીટા બરોબર શું આપ્યું છે, પાય બાય ટુ, તો મૂકી દઈશું પાય બાય ટુ, ટુ બી અપોન એ. હવે જો થીટા બરોબર પાય બાય ટુ આપણે આ સ્થાને મૂકી દઈએ, તો સાઇન પાય બાય ટુ, સાઇન પાય બાય ટુ કેટલા થાય, વન, તો મૂકી દઈશું સાઇન પાય બાય ટુને સ્થાને વન, એટલે ટુ બી અપોન એ. આપણો જે સ્પર્શકનો ઢાળ શું આવ્યો, ટુ બી અપોન એ. બસ હવે એને આપણે અભિલંબના સમીકરણમાં મૂકી દઈશું, અભિલંબ નો ઢાળ, અભિલંબના ઢાળનું સૂત્ર શું આવે ફ્રેન્ડ્સ, જુઓ એમ વન બરોબર માઇનસ વન અપોન એમ, આવડું આ તો સૂત્ર છે. હવે ચલો એમની વેલ્યુ મૂકી દઈએ, જુઓ આપણો એમ 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 બરોબર શું હતો, તમે જુઓ આવી રીતે લખવાનું ફ્રેન્ડ્સ.
તો જો એમ બરોબર શું હતો, ટુ બી અપોન એ, તો મૂકી દઈશું માઇનસ વન અપોન ટુ બી અપોન એ, તો છેદનો છેદ અંશમાં જતો રહેશે, તો માઇનસ એ અપોન ટુ બી. સો આપણો અભિલંબનો ઢાળ શું આવ્યો, માઇનસ એ અપોન ટુ બી. કેટલો સિમ્પલ હતો. સો ફ્રેન્ડ્સ, આવી રીતે આ દાખલા ગણી શકાય. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને ગમે હોય તો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો મોકલો. ઓકે, સો ફ્રેન્ડ્સ, હવે મળીએ આપણે આવતી વિડીયોમાં. ટાટા, બાય બાય, સી યુ.